પ્રેસ ધ બેલ આઇકન ઓન ધ યુટ્યુબ એપ એન્ડ હેલો एवरीवन વેલકમ ટુ એજ્યુકેર આજના આ વિડિયો લેક્ચર માં આપણે વાત કરવાના છીએ 22 12 2018 ના રોજ જે ચીફ ઓફિસર ક્લાસ 3 ની एग्जाम લેવાય હતી જીપીએસસી દ્વારા તો તેનું પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં મેળવીશું અને પ્લસ એવા પ્રશ્નો પણ હતા જે કન્ફ્યુઝન ઊભા કરે તો આપણે એ પ્રશ્નોનું આપણે સ્ક્રીનશોટ પાડીને એનું પ્રૂફ પણ રાખેલું છે તો જેથી કરીને તમને એક સચોટ પેપર સોલ્યુશન મળી જાય તમને સચોટ જવાબ મળી જાય અને તમને પોતાનું મેરિટ ગણવામાં પ્રોબ્લેમ ના થાય એટલે આપણે સ્ક્રીનશોટ પણ એટેચ કરી દીધેલા છે અને વિડીયો શરૂ કરીએ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા દ્વારા જે વિડીયો મુકાય છે તેની માહિતી મળતી રહે અને તેની માહિતીની નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બિલને પણ ક્લિક કરો અમારું ફેસબુક પેજ છે તમે ત્યાંથી તેને જોઈન કરી શકો છો પહેલો પ્રશ્ન જોઈએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે નીચેના પૈકી કયું ઓનલાઈન માર્કેટિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આનું નામ છે મહિલા ઈ હાર્ટ ઓપ્શન એ સાચો જવાબ થાય બીજો પ્રશ્ન યુએસના નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ દ્વારા કરવામાં આવેલ એક સંશોધન અનુસાર બેંગ્લોર ભારતનું સૌથી ગીચ શહેર છે તો ગુજરાતનું શહેર આ યાદીમાં હતું તો બી એ સાચો જવાબ છે અમદાવાદ શહેર છે તે આ યાદીમાં હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કયા રાજ્યમાં કેન્દ્ર સરકારના કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલયની સ્થાપના મંજૂર કરવામાં આવી છે ઓપ્શન બી સાચો જવાબ થશે આંધ્રપ્રદેશમાં બે હજાર ઓગણીસ એકવીસ સમયગાળા માટે નીચેના પૈકી કયો દેશ ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયો છે તો આનો જવાબ થશે બાંગ્લાદેશ બાંગ્લાદેશ આના જે છે અધ્યક્ષ તરીકે ચૂંટાયો છે ઓગણીસ અને એકવીસના ઓગણીસ વીસ અને એકવીસના વર્ષ માટે ત્યાર પછી પાંચમો પ્રશ્ન વિશ્વ ડાયાબિટીસ દિવસ બે હજાર અઢાર ઓગણીસનો વિષય ખાલી જગ્યા છે તો આનો વિષય છે ધ ફેમિલી એન્ડ ડાયાબિટીસ ઓપ્શન એ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે સમુદ્ર શક્તિ એ ભારત અને ખાલી જગ્યા વચ્ચેની દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે તે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત હતી અને આ પ્રશ્નોના જે પ્રૂફ છે તે અહીંયા આગળ રાખેલા છે આપણે વાત કરી તેમ જે ગીત શહેરની યાદી આ જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં ગુજરાતનું અમદાવાદ શહેર છે અને પ્રથમ હતું બેંગ્લોર પછી આ જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું મહિલા ઈ હાટ તેનું પણ પ્રૂફ છે પછી બીજું છે કે ભાઈ યુનિયન આ કેબિનેટ છે તેણે આદિવાસીની વિશ્વવિદ્યાલય મંજૂર કરી કયા રાજ્યમાં કરી હતી આંધ્રપ્રદેશમાં તો આંધ્રપ્રદેશ પણ આ અહીંયા આગળ આ જે છે આ સ્ક્રીનશોટ તેનું પ્રૂફ છે અને પછી છે કે ભાઈ ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશનનું અધ્યક્ષ ઓગણીસ અને એકવીસના વર્ષ માટે ઓગણીસ વીસ અને એકવીસના વર્ષ માટે કોને બનાવવામાં આવ્યું છે તો બાંગ્લાદેશ એ આ પ્રૂફમાં છે અને વર્લ્ડ ડાયાબિટીસ ડે છે તેની થીમ શું હતી ઓગણીસ બે હજાર અઢારને ઓગણીસના વર્ષ માટે તો આ હતી તેની થીમ તેનું પણ આપણે પ્રૂફ રાખેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઈસરોએ શુક્રનું શુક્ર મિશનનું આયોજન ખાલી જગ્યા વર્ષ માટે કર્યું છે તો બે હજાર ત્રેવીસના વર્ષ માટે ઈસરોએ આ આયોજન કર્યું છે આઠમો પ્રશ્ન કેન્દ્ર સરકારે સ્વદેશ દર્શન સ્કીમ હેઠળ તેર થીમેટિક સર્કિટ નિશ્ચિત કરી છે તો નીચેના પૈકી કઈ સર્કિટો આ સ્કીમનો ભાગ છે ભાગ છે તે સર્કિટનું નામ પૂછેલું છે પણ આપણે આ ચારેય સર્કિટને જોઈએ તો એમાં ચોથી સર્કિટ છે તે ક્યાંય એનો ઉલ્લેખ છે નહીં સ્વદેશ દર્શન સ્કીમમાં આ ત્રણ સર્કિટનો ઉલ્લેખ છે એટલે જવાબ થશે એક બે અને ત્રણ ઓપ્શન સી ત્યાર પછી નવમો નીચેના પૈકી કયા ભારતીય વ્યાયામવીરને યુનિસેફના ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જે તે તેને યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે દસમો પ્રશ્ન તાજેતરમાં વન્ય સલાહકાર સમિતિએ ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ટાઈગર સફારી પાર્ક માટે મંજૂરી આપી તિલકવાડા ખાતે ટાઈગર સફારી પાર્ક માટે મંજૂરી આપી છે વન્ય સલાહકાર સમિતિએ ઓગણીસોને સુડતાલીસમાં સ્વતંત્રતા વખતે ભારતમાં નીચેના પૈકી કયા ફક્ત ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન હતા તો બોમ્બે મદ્રાસ અને કલકત્તામાં મ્યુનિસિપલ કોર્પોરેશન હતા એટલે જવાબ બનશે ઓપ્શન બી ત્યાર પછી આ જે મંજૂરી આપી છે વન્ય સલાહકાર સમિતિએ ગુજરાતમાં જ્યાં તિલકવાળા ખાતે ટાઈગર સફારી પાર્ક બનાવવા માટે તો અહીંયા આગળ આગળનું પ્રૂફ રાખેલું છે ત્યાર પછી બારમો પ્રશ્ન ભારતના બંધારણની બાર બંધારણની બારમી અનુસૂચિમાં સ્થાનિક શહેરી સંસ્થાઓની અઢાર જવાબદારીઓની વિગતોમાં નીચે પૈકી કઈ નથી કઈ વિગત નથી નીચેના પૈકી તો એમાં જવાબ આવશે ફક્ત ચાર ચોથી વિગત છે તે આ અઢાર યાદી આ જે અઢાર જવાબદારી છે તેમાં આ ચોથી વિગતનો સમાવેશ થતો નથી તેનું પ્રૂફ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં રાખેલું છે ત્યાંથી તમે જોઈ શકો છો તેરમો પ્રશ્ન છે રાજ્યોમાં નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના જે તે રાજ્યની વિધાનસભાની મંજૂરીથી કરવામાં આવે છે તો કેન્દ્રશાસિત પ્રદેશના કિસ્સામાં નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના ખાલી જગ્યા દ્વારા થશે સંસદના અધિનિયમ દ્વારા નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના યુ ટીમાં થશે એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં થશે ત્યાર પછી ચૌદ પ્રશ્ન સ્થાનિક શહેરી સંસ્થાઓ સંબંધે નીચેના પૈકી કઈ જોડી ખોટી છે ઓપ્શન બીમાં જે જોડી આપેલ છે તે જોડી ખોટી છે એટલે આપણો જવાબ પણ ઓપ્શન બી થઈ જશે ટાઉનશીપ રાજ્યના રાજ્યપાલ દ્વારા નિયુક્ત થયેલા વહીવટદાર આ જોડી ખોટી છે પંદરમો પ્રશ્ન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચનાની જોગવાઈઓ બંધારણના બસો ને તેતાલીસ અનુચ્છેદમાં કરવામાં આવી છે ઓપ્શન સી એ સાચો જવાબ થાય અહીંયા આગળ જે બે પ્રૂફ હતા ટાઉનશીપનું અને આ જે અઢાર જે જવાબદારીઓ હતી મ્યુનિસિપલ કોર્પોરેશનની તે આ બંને અલગ અલગ પ્રૂફ અહીંયા આગળ રાખેલા છે ત્યાર પછીનો પ્રશ્ન છે સોળમો ભારતના શહેરી વસ્તી ઓગણીસો ને એકાવનમાં સત્તર પોઈન્ટ ત્રણ ટકાથી વધીને બે હજાર અગિયારમાં કેટલી થઈ તો એકત્રીસ પોઈન્ટ બે ટકા થઈ ગઈ શહેરી વસ્તી બે હજાર અગિયારમાં જિલ્લા આયોજન સમિતિની નીચેના પૈકી કઈ ફરજો છે તો બે ફરજો આપેલી છે સાચી છે કે ખોટી અને એમાંથી કઈ સાચી છે ને કઈ ખોટી એ આપણે જણાવવાનું છે આમ તો સાચી છે એ જ જણાવવાનું કીધેલું છે એટલે આ બંને સાચી જ છે એટલે ઓપ્શન સી એ સાચો જવાબ થઈ જશે અઢારમો પ્રશ્ન નીચેના પૈકી કયા શહેરો ભારત સરકારે નિશ્ચિત કરેલા પ્રથમ સમૂહના સો સ્માર્ટ સિટીઝની યાદીમાં ગુજરાતના છ સ્માર્ટ સિટીઝમાં નથી તો મહેસાણા શહેર એ આ છ સ્માર્ટ સિટીઝ ગુજરાતમાંથી જે સિલેક્ટ કરવામાં આવ્યા છે તેની યાદીમાં નથી ઓગણીસમો પ્રશ્ન નીચેના પૈકી કયું જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશનનું ઘટક નથી તો ઓપ્શન સીમાં જે આપેલ છે શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમની અસરકારક અમલવારી એ આ મિશનનું ઘટક નથી અને અહીંયા આગળ જે અર્બન પોપ્યુલેશન વધી હતી બે હજાર એકાવનની સોરી ઓગણીસો એકાવનની સાપેક્ષમાં બે હજાર અગિયારમાં તેનું અહીંયા આગળ સ્ક્રીનશોટ રાખેલો છે ત્યાર પછીનો પ્રશ્ન વીસમો નીચેના પૈકી કયા સ્વચ્છ ભારત મિશન શહેરીના ઉદ્દેશ્યો નથી તો જે ઓપ્શન બી છે ફક્ત બે અને ચાર આ માનવ મૂત્રને હાથથી ઉપાડવાની પ્રથાને દૂર કરવી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે વાતાવરણ ઊભું કરવું એ આ મિશનના ઉદ્દેશ્ય નથી એટલે જવાબ બની જાય ઓપ્શન બી ત્યાર પછી એક રીઝનિંગનો પ્રશ્ન છે જો

તો બે વિધાનો આપેલા છે બંને વિધાનો ખોટા છે એટલે જવાબ થઈ જશે ઓપ્શન ડી અને તેનું પ્રૂફ આપણે આગળ રાખેલું છે ઈસરોનું આ મિશન તે મિશન હતું નાસાનું ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશ ચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે પ્રખ્યાત છે ઓપ્શન સી સાચો જવાબ થશે રેડિયો અને સૂક્ષ્મ તરંગ પ્રકાશ વિજ્ઞાન પચીસમો પ્રશ્ન નીચેના પૈકી કયા પ્રકારનો કોલસો કાર્બનની ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે તો એન્થ્રેસાઇટ કોલસો આવશે જવાબ છવ્વીસમો પ્રશ્ન નીચેના પૈકી કયો રોગ વાયરસના કારણે થતો નથી તો ડિપ્થેરિયા જે રોગ છે તે વાયરસથી થતો નથી સત્યાવીસમો પ્રશ્ન ઇસરોનું ભારતીય જીઓ પ્લેટફોર્મ ભુવન મૂળ રીતે ખાલી જગ્યા છે તો સોફ્ટવેર એપ્લિકેશન છે આ જીઓ પ્લેટફોર્મ ત્યાર પછી અઠ્યાવીસમો પ્રશ્ન નિવસન તંત્રમાં નીચેના પૈકી કયું ચક્રીય નથી તો ઉર્જા છે તે નિવસન તંત્રમાં ચક્રીય નથી ઓગણત્રીસમો પ્રશ્ન ભૂકંપીય તરંગો નીચેના પૈકી ખાલી જગ્યામાં સૌથી ઝડપી પ્રવાસ કરે છે તો ઘન માધ્યમમાં તે સૌથી ઝડપી પ્રવાસ કરે છે આજે પ્રૂફ આપેલા છે ત્રણ પ્રશ્નો આપણે આગળની સ્લાઇડમાં જોયા તેના પ્રૂફ અહીંયા આગળ રાખેલા છે વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે બાયોટેકનોલોજીના ઉપયોગને ખાલી જગ્યા કહે છે તો વ્હાઇટ બાયોટેકનોલોજી તેને કહે છે અને તેનું પ્રૂફ આગળની સ્લાઇડમાં આવશે ત્યાં તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો એકત્રીસમો પ્રશ્ન કેન્દ્ર સરકારની હૃદય યોજના હેઠળ ગુજરાતના નીચેના પૈકી ક્યાં શહેરને નિશ્ચિત કરવામાં આવ્યું છે કોઈ પણ શહેર જે ઓપ્શનમાં આપેલા છે તેમાંથી નિશ્ચિત કરવામાં આવ્યું નથી દ્વારકાને નિશ્ચિત કરવામાં આવ્યું હતું જેનું પ્રૂફ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં રાખેલું છે ત્યાંથી તમે જોઈ શકો છો ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન છે ગુજરાત સરકારની આવાસ નીતિ અનુસાર નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો આ પ્રશ્ન અમને મળ્યો નથી જે વિદ્યાર્થીઓએ અટેમ્પ કરેલો હોય તે પ્રશ્નનો જવાબ જો સાચો એટેમ કરેલો હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવી શકે છે બીઆરટીએસ પહેલની સ્થાપના માટે ગુજરાતના નીચેના પૈકી કયા ચાર શહેરોની પસંદગી કરવામાં આવી હતી તો જે આ ઓપ્શન એમાં આપેલ છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ તેની પસંદગી કરવામાં આવી હતી તમે આ જે વેબસાઇટ આની આવે છે તેમાં જઈને પણ જોઈ શકો છો ચોત્રીસમો પ્રશ્ન છે ગુજરાત સરકારની શહેરી યોજના મિશન મંગલમ નીચેના પૈકી કયું મુખ્ય ઉદ્દેશ છે આ મિશન મંગલમનું નીચેના પૈકી કયું મુખ્ય ઉદ્દેશ છે ચાર ઓપ્શનમાંથી તે જણાવવાનું કીધેલું છે તો ઓપ્શન બી શહેરી ગરીબ મહિલાઓ અને બાળકોનું સશક્તિકરણ અને આ જે પાંચેય પ્રશ્નો છે તેમાંથી આ ત્રણ પ્રશ્નોના અહીંયા આગળ આપણે પ્રૂફ રાખેલા છે વિડીયો પોઝ કરો અને ત્યાંથી તમે જોઈ લો ત્યાર પછીનો પ્રશ્ન વસ્તીના આધારે નગરપાલિકાઓના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી જોડીઓ ખોટી છે ખોટી જોડ આપણને શોધવાનું કીધેલું છે અહીંયા આગળ જોડકા આપેલા છે અને આપણે આને શોધીએ ખોટી જોડને તો પેલી બીજી અને ત્રીજી જોડ છે તે ખોટી છે ત્યારબાદ છત્રીસ પ્રશ્ન ગુજરાત સરકારે તાજેતરમાં ખાલી જગ્યા પ્રાદેશિક કમિશનરો નગરપાલિકાઓ નિયુક્ત કર્યા તો આનો સાચો જવાબ થઈ જાય ઓપ્શન સી છ આવ્યામાં અને તેનું પ્રૂફ રાખેલું છે નેક્સ્ટ સ્લાઇડમાં ત્યાર પછી સાડત્રીસ પ્રશ્ન વિમેન્સ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી કરનાર સૌપ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે તો હરમનપ્રીત કોર છે તે એટલે ઓપ્શન સી એ સાચો જવાબ થશે આડત્રીસમો પ્રશ્ન તાજેતરમાં સત્યાવીસમી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી ફ્યુઝન એનર્જી કોન્ફરન્સ ખાલી જગ્યા ખાતે યોજાય છે તો તે યોજાઈ હતી ગાંધીનગર ખાતે ઓપ્શન બી એ સાચો જવાબ છે અને અહીંયા આગળ આ જે ત્રણ પ્રશ્નો હતા આગલી સ્લાઇડમાં તેના પ્રૂફ અહીંયા આગળ રાખેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછીનો પ્રશ્ન લઈએ ઓગણચાલીસમો પ્રશ્ન માર્ગ પરિવહન અને માર્ગ મંત્રાલય અનુસાર નીચેના પૈકી કયા વાહનોમાં લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ અને ઇમરજન્સી બટન ફરજિયાત છે તો જાહેર સેવાના તમામ વાહનોમાં આ પ્રકારનું ડિવાઇસ અને બટન ફરજિયાત છે નીચેના પૈકી કયું ભારતીય ચલચિત્ર બીબીસીની સો સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષાના ચલચિત્રોની યાદીમાં છે તો પથેર પંચાલી એ આ બીબીસીની જે સો સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષાની યાદી છે ચલચિત્રોની યાદી તો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બંને પ્રશ્નોનો પ્રૂફ નેક્સ્ટ સ્લાઇડમાં રાખેલું છે તમે ત્યાંથી જોઈ શકો છો એકતાલીસમો પ્રશ્ન છે ગણિતનો પ્રશ્ન છે તેનો આપણે સીધો જવાબ મેળવીએ તો એનો સાચો જવાબ થઈ જાય ઓપ્શન સી આડત્રીસ પોઈન્ટ પાંચ ચોરસ સેન્ટીમીટર બેતાલીસમો પ્રશ્ન છે અહીંયા આગળ જે ગણેલું છે અમે જ ગણેલું છે તો આ રીતે તમે ગણશો એટલે જવાબ આવશે ઓપ્શન બી એકસો ને આડત્રીસ ત્યાર પછી તેતાલીસમો પ્રશ્ન રીઝનિંગનો પ્રશ્ન છે હવે આનો આપણે સીધો જવાબ મેળવીએ તો સાચો જવાબ આવે પંદર કલાક ઓપ્શન સી ત્યાર પછી આ જે બે વસ્તુના પ્રૂફ જે આ ઇમરજન્સી બટન અને વાહનનું જે લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ છે તે રાખવાનું કહ્યું હતું પીઆઈ બીની આ માહિતી છે તે અહીંયા આગળ મેં રાખેલી છે અને જે બીબીસી દ્વારા આ સો ફિલ્મોને સ્થાન આપવામાં આવ્યું હતું તેમાંથી ભારતની ફિલ્મ પથ્થર પંચાલી એ સ્થાન પામી હતી ત્યાર પછી ચુમ્માલીસમો પ્રશ્ન અહીંયા આગળ સાદું વ્યાજ આપેલું છે અને મૂડી શોધવાની કીધેલી છે મુદ્દલ શોધવાની કીધેલી છે તો સાચો જવાબ આવે ઓપ્શન બી પંચોતેર ત્યાર પછી પિસ્તાલીસમો પ્રશ્ન રીઝનિંગનો એક પ્રશ્ન છે આપણે આને યોગ્ય ફાઇન્ડ કરશું જવાબ આનો તો ઓપ્શન એ સાચો જવાબ આવશે ત્યાર પછી એક આધારિત એક માહિતી આપી દીધેલી છે રીઝનિંગના તેમાંથી પાંચ પ્રશ્નો પૂછેલા છે માહિતી પ્રમાણે આપણે બધું ગોઠવીએ પી ક્યુ આર એસ ટીયુ વી ના સ્થાન તો આ જે અહીંયા ગોઠવેલા છે તે સાચા સ્થાન બની જાય અને તેની ઉપરથી આપણે જવાબ મેળવીએ તો છેતાલીસ માં આવશે ઓપ્શન એ સુડતાલીસ માં આવશે ઓપ્શન બી ત્યાર પછી અડતાલીસ માં આવશે ઓપ્શન બી ઓગણપચાસમાં આવશે ઓપ્શન બી અને પચાસમાં આવશે ઓપ્શન ડી ત્યાર પછી એકાવન પ્રશ્ન છે ગદર સામયિક સૌ વખત ખાલી જગ્યા ભાષામાં પ્રકાશિત થયું હતું આ સામયિક સૌ વખત ઉર્દુ ભાષામાં પ્રકાશિત થયું હતું જેનું પ્રૂફ આગળની સ્લાઇડમાં તમે જોઈ શકો છો ત્યાર પછીનો બાવનમો પ્રશ્ન છે ભારતીય અર્થતંત્ર બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે અથવા તો વિધાન સાચું છે બે વિધાન આપેલા છે બંને વિધાનો ખોટા છે એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ બની જશે ત્રેપનમો પ્રશ્ન છે વર્ષ બે હજાર સોળ સત્તરમાં દેશના ખાસ આર્થિક ક્ષેત્રની નિકાસમાં ગુજરાત રાજ્ય ખાલી જગ્યા ટકા હિસ્સો ધરાવે છે ગુજરાત રાજ્ય એ ખાસ આર્થિક ક્ષેત્રની નિકાસ બાબતે ભારતમાં ત્રીસ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને અહીંયા આગળ આ બે પ્રશ્ન છે ગદર સામયિક વિષયનો અને ગુજરાતનો જે હિસ્સો છે તેના બે પ્રૂફ અહીંયા આગળ રાખેલા છે તમે જોઈ શકો છો વિડીયોને પોઝ કરીને ત્યાર પછીનો ચોપન પ્રશ્ન ના પૈકે પકી કયું અહીંયા આગળ પ્રિન્ટ મિસ્ટેક છે આ આ જે પેપર છે તેમાં ગુજરાતી ભાષામાં જેટલા ક્વેશ્ચન લખવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ પ્રિન્ટ મિસ્ટેક છે અહીંયા આગળ એવું લખેલું છે કે નીચેના પૈકી કયું ભારતનું એકમાત્ર શહેર છે જેનો ઉલ્લેખ વર્લ્ડ બેંક દ્વારા જાહેર સુવિધાઓ વિકસાવવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પહેલ કરી હોય તેવા શહેરોના શહેરોમાં સમાવેશ કરવામાં આવ્યો છે ભારતનું કયું એકમાત્ર શહેર છે તો એ છે રાજકોટ શહેર જેને આ વર્લ્ડ બેંક દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે તેમાં ભારત તરફથી આ એકમાત્ર શહેરને સ્થાન મળેલું છે ત્યાર પછી પંચાવનનો પ્રશ્ન છે જીઆઈડીસીને સેચ્યુરેટેડ એસ્ટેટ મલ્ટી સ્ટોરેડ સ્ટોરેજ આવશે અહીંયા આગળ સ્ટોરેજ શેડ ઊભા કરવા માટેની નાણાકીય સહાય યોજના હેઠળ ખાલી જગ્યા ટકા સીધી સહાય પૂરી પાડવામાં આવે છે પચાસ ટકા જેટલી સીધી સહાય પૂરી પાડવામાં આવે છે ત્યાર પછીનો છપ્પનમો પ્રશ્ન છે ખાલી જગ્યા નિકાસ પ્રવૃત્તિને વેગ મળે તેમજ આંતરરાષ્ટ્રીય નિકાસ હરીફાઈને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી નિકાસલક્ષી આંતરમાળખાકીય સુવિધાઓ સ્થાપવા હેતુ માટેની યોજના છે તો આ યોજનાનું નામ શું છે તે પૂછેલું છે એસાઇડ યોજના છે તે અને આનું પ્રૂફ પણ આગલી સ્લાઇડમાં તમે જોઈ શકો છો ત્યાર પછી સત્તાવન પ્રશ્ન ડેડિકેટેડ ફ્રાઇડ કોરિડોરના એલાઇમેન્ટની સમાંતર બાજુએ આશરે ખાલી જગ્યા કિલોમીટરનો વિસ્તાર દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તરીકે વિકસાવવામાં આવેલ છે આ પ્રશ્નનો જવાબ અમે શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જવાબમાં નેટમાં બધે પંદરસો કિલોમીટર આપેલું છે અને અહીંયા આગળ પંદરસો કિલોમીટર જેવો ઓપ્શન છે નહીં હવે કોને ખબર શું છે આ પ્રશ્ન ખોટો છે કે બીજો કોઈ આપને અમારી માહિતી શોધવામાં ભૂલ થાય છે તે ખબર નથી એટલે સત્તાવનમાં પ્રશ્નોનો જવાબ જે વિદ્યાર્થી મિત્રોએ અટેમ્પ કરેલો હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકે છે અને આ પ્રશ્ન બાબતે તમારું શું મંતવ્ય છે તે પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અઠ્ઠાવનનો પ્રશ્ન છે ભારતમાં કાર્યરત સમુદાયનો મોટો હિસ્સો એ ખાલી જગ્યા ક્ષેત્રમાં રોકાયેલો છે તો આ પ્રશ્ન પણ આપણને મળેલ છે નહીં જેણે અટેમ્પ કરેલો હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકે છે એક પ્રશ્ન એવો બની જાય કે ભારતમાં કાર્યરત સમુદાયનો મોટો હિસ્સો કયા ક્ષેત્રમાં રોકાયેલો છે તો હવે આવે પ્રાઇમરી સેક્ટર એટલે કે એગ્રીકલ્ચરમાં પણ એગ્રીકલ્ચર જેવું અહીંયા આગળ ઓપ્શનમાં ક્યાંય છે નહીં એટલે આ પ્રશ્નનો જવાબ આપણે રહેવા દઈશું કોઈ પણ જે વિદ્યાર્થીઓએ અટેમ કરેલો હોય અને જે વિદ્યાર્થીને આ પ્રશ્ન સમજાયો હોય તે કમેન્ટ બોક્સની અંદર બીજા વિદ્યાર્થીઓની પણ હેલ્પ કરી શકે છે અહીંયા આગળ જે આ બે રાજકોટનું નામ આવેલું હતું વર્લ્ડ બેંકના લિસ્ટમાં તે છે અને જે અસાઇડ સ્કીમ છે તેના વિશે અહીંયા આગળ લખેલું છે આ ઓબ્જેક્ટિવમાં તમે જોઈ શકો છો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઓગણસાઠમો પ્રશ્ન ભારતમાં આયોજનનો ખ્યાલ ખાલી જગ્યામાં જોવા મળે છે ભારતમાં આયોજનનો ખ્યાલ એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જોવા મળે છે ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે ત્યાર પછી સાઠમો પ્રશ્ન ભારતમાં મિશ્ર અર્થતંત્ર ખાલી જગ્યાથી શરૂ થયું બીજી પંચવર્ષીય યોજનાથી મિશ્ર અર્થતંત્ર ભારતની અંદર શરૂ થયું હતું એકસઠમાં પ્રશ્ન છે મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો પોર્ટુગીઝ લોકો પાસેથી તેમને મુંબઈ ટાપુ મળ્યો હતો મુંબઈના કોઈ પ્રિન્સ હતા જેણે પોર્ટુગીઝ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા અને દહેજમાં આ ટાપુ છે પોર્ટુગીઝોએ અંગ્રેજોને આપ્યો હતો ત્યાર પછી પ્રશ્ન છે થોડીક આમાં મિસ્ટેક હોય એવું લાગે છે બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી બ્રિટિશ હિન્દમાં સૌપ્રથમ વખત કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ચુમ્મોતેરમાં પરંતુ ઓપ્શનમાં ઓગણીસો તોતેર આપેલ છે હવે પ્રૂફ પણ આપણે આગલી સાઇડમાં જોઈ લેશું પરંતુ આ પ્રશ્નનું મંતવ્ય તમારું જે હોય કમેન્ટ બોક્સની અંદર અમને જણાવી શકો છો બીજા વિદ્યાર્થીઓને પણ હેલ્પ કરી શકો છો ત્રેસઠ પ્રશ્ન છે ક્યો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે કોર્ન વોલિસને ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગવર્નર તરીકે જાણવામાં આવે છે ચોસઠ પ્રશ્ન છે હિતકારીણી સભાની સ્થાપના કોણે કરી હતી હવે હિતકારી સભાની સ્થાપના કોણે કરી હતી શેઠ ગોવિંદ દ્વારા કરવામાં આવી હતી પરંતુ અહીંયા આગળ ઓપ્શનમાં એવું કંઈ છે નહીં અને ઓપ્શનમાં જે વિકલ્પો આપેલા છે તો નેટમાં આ પ્રકારનો જવાબ પણ ક્યાંય આપણે શોધી શક્યા નથી આ પ્રશ્નનું પ્રૂફ અને આ પ્રશ્નનું પ્રૂફ નેક્સ્ટ સ્લાઇડમાં આપેલું છે તમે જણાવી શકો છો તેના મંતવ્યો વિશે પેપરમાં વધારે ભૂલ હોય એવું જ લાગે છે તો તમે જે પણ કાંઈ તમારા મંતવ્યો હોય કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો ત્યાં આગળ ચર્ચા કરી શકો છો 65મો પ્રશ્ન છે બ્રિટિશ ભારતમાં ક્યારે રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી કરવામાં આવી હતી તો ઓગણીસો ને અગિયારમાં જે રાજધાની છે તેને કલકત્તાથી ખસેડીને દિલ્હીમાં કરવામાં આવી હતી અહીંયા આગળ જે આ બે પ્રશ્નો છે શેઠ ગોવિંદદાસ તમે આવું સર્ચ કરશો હિતકારીણી સભાના ફાઉન્ડર તો તમે બીજા ક્યાંય આજે ચાર ઓપ્શન આપેલા છે તેમાંનો કોઈપણ ઓપ્શન શોધી શકશો નહીં નેટની અંદર અને અહીંયા આગળ જે સુપ્રીમ કોર્ટની વાત કરી હતી આપણે કલકત્તામાં સ્થાપ્યું હતું બ્રિટિશ ઇન્ડિયાના ટાઈમમાં તો ઓગણીસો ને ચુમ્મોતેરમાં તેની સ્થાપના થઈ હતી પરંતુ ઓપ્શનમાં આપણને આપેલું છે નહીં ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મો ચટગાઉના સરકારી શસ્ત્રાગાર ઉપર છાપો મારી લૂંટ ચલાવનાર ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે કર્યું હતું માસ્ટર સૂર્યસેને તેનું નેતૃત્વ કર્યું હતું ઓપ્શન બી સાચો જવાબ થઈ જશે ત્યાર પછી સડસઠમો પ્રશ્ન નીચેના પૈકી કોણે ક્રિપ્સ દરખાસ્તોને દરખાસ્તોને વીતી ગયેલ તારીખનો ચેક કહ્યો હતો તો ગાંધીજીએ જે ક્રિપ્સની દરખાસ્તો છે તેને પોસ્ટ ડેકેડ ચેક તરીકે વર્તાવ્યો હતો ત્યાર પછીનો અડસઠમો પ્રશ્ન ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અનુસાર ઓગણીસો સાડત્રીસમાં થયેલ પ્રથમ ભારતીય પ્રાંતિય ચૂંટણીમાં નીચેના પૈકી કયા પ્રાંતમાં કોંગ્રેસ સરકારની રચના કરી શક્યું નહોતું તો સિંધ અને પંજાબમાં એ આ સરકારની રચના કોંગ્રેસ કરી શક્યું નહોતું એટલે જવાબ આવશે ઓપ્શન બી ફક્ત એક અને ત્રણ ત્યાર પછી ઓગણ સિત્તેરમો પ્રશ્ન હવે આ પ્રશ્નનો જવાબ અમને મળેલો છે નહીં પરંતુ કદાચ ચેમ્પ સોરી કદાચ ડ્યુક આવી શકે ઓપ્શન એ કદાચ આવી શકે આ પ્રશ્ન જેણે અટેમ્પ કરેલો હોય તે કમેન્ટ બોક્સની અંદર સાચો જવાબ જણાવી શકે છે ત્યાર પછીનો સિત્તેરમો પ્રશ્ન છે નીચેના પૈકી કયા ક્રાંતિકારીએ લગભગ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધી પેરિસ અને લંડનમાં રહીને આઝાદી જંગમાં સક્રિય ભૂમિકા ભજવી છે પ્રશ્ન સરખો લગભગ પ્રાપ્તિ થઈ ત્યાં સુધી આ પ્રકારની ભૂમિકા ભજવનાર હતા મેડમ કામાં ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે ત્યાર પછી એકોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા ભારતનું પારંપરિક તંતુ વાદ્ય છે તો જે આ સુરંદો છે તે ભારતનું પારંપરિક તંતુવાદ્ય છે 72મો પ્રશ્ન જોઈએ લોક નૃત્યો રાસ અને રાસડા બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે બે વિધાનો આપેલા છે હવે આ બંને વિધાનમાંથી પહેલું વિધાન છે તે સાચું છે અને બીજું વિધાન એ ખોટું છે એટલે જવાબ આવશે ઓપ્શન એ ત્યાર પછી તોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા નૃત્યમાં યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરે છે તો પઢાર નૃત્યમાં આ પ્રકારનું યુવકો છે તે હાથમાં મંજીરા લઈને ગોળાકાર નૃત્ય કરે છે ત્યાર પછી ચુમ્મોતેરમો પ્રશ્ન લોક ભરત ગુથણનો ઉત્કૃષ્ટ નમૂનો ઉલ્લેખ એ શું છે તો એ છે સ્ત્રીઓની ઓઢણી પ્રશ્ન કાંગડા શૈલી એ ખાલી જગ્યા શૈલીનો પ્રકાર છે તો ચિત્રકલા શૈલીનો પ્રકાર છે કાંગડા શૈલી ઓપ્શન ડી એ સાચો જવાબ થશે જે અહીંયા આગળ પઢાર નૃત્યનું એક પ્રૂફ અહીંયા આગળ અમને મળેલું છે તો તે અમે સ્ક્રીનશોટ પાડીને અહીંયા આગળ રાખી દીધેલ છે ત્યાર પછીનો છોતેરમો પ્રશ્ન જોઈએ નવલકથા અને તેના લેખકને યોગ્ય રીતે જોડવાનું કીધેલું છે તો આ છોતેરમાં પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ત્યાર પછી સત્યોતેરમો પ્રશ્ન છે નાટક અને તેના લેખકને યોગ્ય રીતે જોડો તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ત્યાર પછી અઠ્યોતેરમો પ્રશ્ન વિવેચન ઉપરનું પુસ્તક ગુજરાતી વ્યાકરણના બસ્સો વર્ષના લેખક કોણ છે તો ઉર્મી દેસાઈ છે આ પુસ્તકના લેખક ત્યાર પછી ઓગણસીમો પ્રશ્ન ભીમ બેટકા ગુફા ચિત્રો કયા રાજ્યમાં આવેલા છે તો ભીમ બેટકાના ગુફા ચિત્રો એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે એસીમાં પ્રશ્ન જોઈએ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ખાલી જગ્યા શૈલીના મંદિરો અને દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા શૈલીના મંદિરો જોવા મળે છે તો ઉત્તર ભારતમાં નાગર શૈલીના અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે ઓપ્શન બી સાચો જવાબ થઈ જશે એક્યાસીમો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ નદી અથવા તો નદીઓ નર્મદાને મળતી નથી તો જે ખારી નદી છે તે એકમાત્ર એવી નદી છે કે જે નર્મદાને મળતી નથી બાકી આ ત્રણેય નદી નર્મદાને મળે છે એટલે જવાબ થશે ઓપ્શન બી ફક્ત ચાર નીચેના પૈકી કયું જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવે છે તો મન્નારની ખાડી છે તે સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવતું જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર છે ત્યાર પછી ત્યાંસીમો પ્રશ્ન પંચમહાલ અને ભરૂચ જિલ્લાના કેટલાક ભાગમાંથી ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ખડકો મળી આવે છે તો ફ્લોર સ્પાર અને હકીકના ખડકો એ પંચમહાલ અને ભરૂચ જિલ્લાના કેટલાક ભાગમાંથી મળી આવે છે ચોર્યાસીમો પ્રશ્ન છે અઢારસો ને ઓગણીસના ભૂકંપમાં કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું ખાલી જગ્યા બંદર આખું દરિયામાં ડૂબી ગયું હતું ઓપ્શન ડી સિંધ્રી બંદર છે તે આખું દરિયામાં ડૂબી ગયું હતું અઢારસો ને ઓગણીસના ભૂકંપમાં પંચ્યાસી મો પ્રશ્ન ભાવનગરના કિનારે નીચેના પૈકી કયો બેટ આવેલો નથી સવાઈ બેટ છે તે ભાવનગરના કિનારે ભાવનગરના દરિયા કિનારે આવેલો નથી છ્યાસીમો પ્રશ્ન છે તેનો જવાબ અમને મળેલ છે નહીં ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો ત્યાર પછી સત્યાસી પ્રશ્ન ઉત્તર ગુજરાતની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે તો સરસ્વતી નદી છે તે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે ત્યાર પછીનો અઠ્યાસી પ્રશ્ન છે તે આપણે ફાઇન્ડ કરી શક્યા નથી એગ્રો ફોરેસ્ટ્રી બાબતે આજે બે વિધાનો આપેલા છે તેની આપણે સત્યતા ચકાસવાની કીધેલ છે તો જે વિદ્યાર્થી મિત્રએ આ અટેમ્પ કરેલો હોય તો તે વિદ્યાર્થી કોમેન્ટ બોક્સની અંદર જવાબ છે તે જણાવી દે નેવ્યાસી પ્રશ્ન છે ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં મેનગ્રુવ જંગલો નથી તો ડાંગ જિલ્લામાં મેનગ્રુવ જંગલો છે નહીં નેવમો પ્રશ્ન વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ગુજરાતના કયા બે જિલ્લાઓમાં સમતોલ જાતિ પ્રમાણ કરતાં વધુ જાતિ પ્રમાણ નોંધાયેલ છે તો ડાંગ અને તાપી જિલ્લામાં સૌથી વધુ આજે સમતોલ જાતિ પ્રમાણ હોય તેના કરતાં વધુ જાતિ પ્રમાણ નોંધાયેલ છે ત્યાર પછી એકાણું પ્રશ્ન કઈ પંચવર્ષીય યોજના ભારે ઉદ્યોગો ઉપર ઓછો ભાર અને આંતરમાળખાકીય સવલતો ઉપર વધુ ભાર મૂકવાની શરૂઆત કરી હતી તો આઠમી પંચ આ જે પંચવર્ષીય યોજના છે તેમાં આ પ્રકારની શરૂઆત થઈ હતી ત્યાર પછીનો પ્રશ્ન બાણું અર્થ અર્થશાસ્ત્રમાં ઉત્પાદન એટલે શું તો અર્થશાસ્ત્રમાં ઉત્પાદન એટલે ઉપયોગિતા એવું થાય ત્યાર પછી ત્રાણુંમો પ્રશ્ન ભારતમાં આરટીજીએસ સુવિધા હેઠળ વધુમાં વધુ કેટલી રકમ સુધી નાણાંનું હસ્તાંતરણ થઈ શકે છે તો આરટીજીએસ હેઠળ નાણાંનું હસ્તાંતરણ કરવું હોય તો કોઈ પણ મર્યાદા છે નહીં એટલે ગમે તેટલા રકમનું તમે આરટીજીએસ કરી શકો છો ત્યાર પછી ચોરાણું પ્રશ્ન છે ભારતમાં બેંકોના બચત ખાતામાં વ્યાજદરનું નિયમન કોણ કરે છે તો બેંક છે તે પોતે જ કરે છે એટલે હવે એવો ઓપ્શન તો અહીંયા આગળ આપેલ છે નહીં એટલે ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે નિયમન કોઈ પણ પ્રકારનું થતું નથી કોઈ પણ સંસ્થા હોય તેના દ્વારા આ પ્રકારનું નિયમન કરવામાં આવતું નથી પંચાણું પ્રશ્ન છે નીતિ આયોગે વર્ષ બે હજાર સત્તર અઢારથી શરૂ થતો એક્શન એજન્ડા કેટલા વર્ષ માટે રજૂ કર્યો છે તો ત્રણ વર્ષ માટે તેને રજૂ કરેલ છે છન્નુંમો પ્રશ્ન છે ભારતીય અર્થતંત્રમાં પ્રવર્તતા દરના જોડકા જોડો તો આપણે જોડકું જોડવાનું કીધેલું છે અર્થતંત્રનું જોડકું છે તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ત્યાર પછીનો પ્રશ્ન સત્તાણુંમાં યુએન ડીપી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતના આંક કરતાં તેનો કયો પાડોશી દેશનો આંક વધુ છે તો શ્રીલંકાનો આંક છે તે ભારત કરતાં વધુ છે એટલે જવાબ આવશે ઓપ્શન બી ફક્ત ચાર ત્યાર પછી અઠ્ઠાણું પ્રશ્ન અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો સાચા છે તો બે વિધાનો આપેલા છે અને સોરી ત્રણ વિધાનો આપેલા છે અને ત્રણે ત્રણ વિધાનો એ સાચા છે એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ થઈ જશે નવાણું પ્રશ્ન છે ભારતના બંધારણ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સાચા છે અથવા તો સાચું છે તો બે વિધાન આપેલા છે તેમાં પહેલું વિધાન છે તે સાચું છે અને બીજું વિધાન ખોટું છે એટલે જવાબ આવશે આપણને સાચા પૂછ્યા છે એટલે ઓપ્શન એ સોમો પ્રશ્ન રાજ્યનું કોઈ કૃત્ય બંધારણની જોગવાઈ સાથે સુસંગત નથી એવી ફરિયાદ થાય તો તે જોગવાઈઓના પ્રકાશમાં અવલોકન કરવાની સત્તા એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેને આપેલી છે રાજ્યએ કોઈ પણ પ્રકારનું જે આવું કૃત્ય કરેલું હોય કોઈ આર્બિટરી કાયદો ઘડેલું હોય તો હાઈકોર્ટમાં તેને અવલોકન કરવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટમાં પણ અવલોકન કરવામાં આવે છે અને કેન્દ્રની સરકાર માટે સુપ્રીમ કોર્ટ છે ત્યાર પછી એકસો ને એકમો પ્રશ્ન હડપીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમ વિધિઓ કઈ પ્રકારની હતી તો બંને પ્રકારની હતી દફન વિધિથી પણ થાતું હતું અને અગ્નિસંસ્કાર પણ થતા હતા ત્યારબાદ એકસો ને બેમો પ્રશ્ન પૂર્વમીમાસાના રચયિતા કોણ છે મહર્ષિ જૈમિની પૂર્વ પૂર્વમીમાસાના રચયિતા છે અહીંયા આગળ પ્રિન્ટ મિસ્ટેક છે જૈમીન નહીં જૈમિની આવશે ત્યાર પછીનો એકસો ત્રણમો પ્રશ્ન ખાલી જગ્યા ઉપનિષદ પદ્ય સ્વરૂપે રચાયેલું છે તો કેનો ઉપનિષદ છે તે પદ્ય સ્વરૂપે રચાયેલું ઉપનિષદ છે એકસો ને પ્રશ્ન બૌદ્ધ સાહિત્યના દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થાય છે તો શ્રીલંકામાંથી આ બંને સંપ્રદાય છે તેના ગ્રંથો પ્રાપ્ત થાય છે અશોકના જે પુત્ર અને પુત્રીઓ હતા તેને સંપ્રદાયનો પ્રચાર કરવા માટે શ્રીલંકામાં મોકલવામાં આવ્યા હતા ત્યાર પછીનો એકસો પાંચમો પ્રશ્ન છે હડપીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા તો તે લોખંડની ધાતુથી અજાણ હતા ત્યાર પછી એકસો ને પ્રશ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી તો સેલ્યુકસ નિકેટરની તે પુત્રી હતી ત્યારબાદ પ્રશ્ન સ્થળેથી રોમ સાથેના વેપારના પુરાવાઓ પ્રાપ્ત થયા છે ભારતીય વેપારના પુરાવાઓ પ્રાપ્ત થયા છે તો ઓપ્શન સી સાચો જવાબ બની જશે એરી કોમેડુ ખાતેથી આ પ્રકારના બંને દેશ વચ્ચેના પુરાવા વેપારના એ પ્રાપ્ત થયા છે એકસો ને આઠમો પ્રશ્ન કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું તો હુણોના આક્રમણના કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું હતું એકસો ને નવમો પ્રશ્ન સૈયદ બંધુઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે તો બે વિધાન આપેલા છે તેમાંથી પહેલું વિધાન એ સાચું છે અને બીજું એ ખોટું છે એટલે જવાબ થશે ઓપ્શન એ એકસો ને દસમો પ્રશ્ન મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા બાલાજી વિશ્વનાથ એ મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા હતા એકસોને અગિયારમો પ્રશ્ન કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે આમુખને બંધારણનો ભાગ ગણી શકાય નહીં એમ લક્ષ્મીકાંતમાંથી જેણે કરેલું હશે તેને ખ્યાલ હશે કે ભાઈ બેરુબાડી કેસ છે તેમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે આ અમુક છે તે બંધારણનો ભાગ નથી ત્યારબાદ કેશવાનંદ ભારતીના કેસમાં તેણે જે પોતાનો અભિપ્રાય હતો તે ફેરવીને એવું કીધેલું હતું કે જે અમુક છે તે બંધારણનો એક ભાગ જ છે તો ઓપ્શન અહીંયા આગળ જે એ આપેલો છે તે સાચો જવાબ બનશે એકસો બારમો પ્રશ્ન બંધારણના આમુખમાં પહેલો સુધારો ક્યાં કયો હતો તો બેતાલીસમો જે સુધારો છે તે પહેલો અને છેલ્લો સુધારો હતો ત્યારબાદથી લઈને આજ સુધી કોઈ પણ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો નથી એકસો તેરમો પ્રશ્ન રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર એ મૂળભૂત હક છે એટલે ઓપ્શન બી સાચો જવાબ થઈ જશે એકસો ચૌદમો પ્રશ્ન મૂળભૂત ફરજોનું અમલીકરણ કરવા માટે બંધારણમાં કોઈ જોગવાઈ નથી અને તેના ભંગ બદલ કોઈ કોઈ તેનો ભંગ થાય તો તેના બાબતની સજાની જોગવાઈ પણ છે નહીં એટલે ઓપ્શન એ સાચો જવાબ થાશે ત્યારબાદ એકસો સુધારા અધિનિયમ બે હાજર અન્વયે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કઈ બાબત લગતો કરવામાં આવ્યો છે તો સુધારો કઈ બાબતને લગતો કરવામાં આવ્યો હતો સત્તાણું મો તો એ હતો સહકારી મંડળીઓના સંદર્ભમાં ઓપ્શન બી એ સાચો જવાબ થઈ જશે ત્યારબાદ છે એકસો ને પ્રશ્ન જેનો જવાબ અમને મળેલ છે નહી તો જે વિદ્યાર્થીએ આટેમ્પ કરેલો હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી દે ત્યાર પછીનો એકસો સત્તરમો પ્રશ્ન છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું થાય ઓપ્શન સી આમાં સાચો જવાબ બની જશે એકસો અઢારમો પ્રશ્ન સોલિસિટર જનરલ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે સાચા વિધાનો આપણે ફાઇન્ડ કરવાના કીધેલા છે તો બંને વિધાનો ખોટા છે એક તો આ બંધારણીય હોદ્દો છે નહીં સોલિસિટર જનરલનો એ વૈધાનિક હોદ્દો છે અને એટર્ની જનરલ સોલિસિટર જનરલના સહાયક તરીકે કાર્ય કરે છે એવું નથી પરંતુ ઊંધું હોય છે જે આ સોલિસિટર જનરલ છે તે એટર્ની એટર્ની જનરલના સહાયક તરીકે કાર્ય કરે છે બંને વિધાનો ખોટા છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી હાલમાં ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક કોણ છે એટલે કે કેગ કોણ છે કે કે વેણુગોપાલ હાલના કેગ છે ભારતના ત્યારબાદ એકસો ને વીસમો પ્રશ્ન કેન્દ્રીય સતર્કતા આયોગ ખાલી જગ્યા સંસ્થા છે કયા પ્રકારની સંસ્થા છે તો એ વૈધાનિક સંસ્થા છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ત્યાર પછીનો પ્રશ્ન છે એકસો ને એકવીસમાં વિશ્વનું માનવતાવાદી ફોરેન્સિકનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાલી જગ્યામાં શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતમાં તેને શરૂ કરવામાં આવ્યું છે ને પ્રૂફ એનું આગળની સ્લાઇડમાં અટેચ કરેલું છે ત્યાંથી તમે જોઈ શકો છો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું મહત્ત્વનું ધાર્મિક સ્થળ કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે તો આ કરતારપુર છે તે રાવી નદીના કિનારે આવેલું છે પણ અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે રાવી આવે રવી નહીં રાવી નદીના કિનારે તે આવેલું છે એકસોને ત્રેવીસમો પ્રશ્ન નીચેના પૈકી કઈ બિન ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહે છે તો બ્રોમિન છે તે રૂમ ટેમ્પરેચરે પ્રવાહી સ્વરૂપમાં રહી શકે છે એકસોને આ જે પ્રૂફ આપેલું છે પહેલાં તે જોઈ લો ત્યારબાદ જોઈએ એકસોને ચોવીસમો પ્રશ્ન તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક અહેવાલમાં ભારતમાં કયા રોગના કિસ્સાઓમાં ચોવીસ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હિપેટાઇટિસ બીમાં ચોવીસ ટકા જેટલો ઘટાડો થયો છે એવો આ રિપોર્ટમાં કીધેલું છે એકસો પચીસમો પ્રશ્ન તાજેતરમાં ઇન્ટરપોલના પ્રમુખ તરીકે ચૂંટાયેલા કિમ જોંગ યાંગ એ કયા દેશના કયા દેશના છે તો તે છે દક્ષિણ કોરિયાના ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે એકસો ને પ્રશ્ન પિત્તળ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધાતુનું મિશ્રણ છે તો તાંબા અને જસતનું મિશ્રણ છે પિત્તળ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં વપરાતા બેટમાં કયા લાકડાનો ઉપયોગ થાય છે એટલે કે કયા લાકડાના આ બેટ બનેલા હોય છે વિલો પ્રકારનું લાકડું હોય છે તેમાંથી આ ઇન્ટરનેશનલ જે ક્રિકેટ રમાય છે તેના બેટ બનાવવામાં આવે છે ભારતનો પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ કયો હતો ક્યાં કઈ જગ્યાએ હતો તો તારાપુરનો જે ઉર્જા પ્લાન્ટ છે પરમાણુ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તે હતો ભારતનો પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ત્યાર પછીનો એકસો ને પ્રશ્ન ભારે પાણીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાની સાંદ્રતા વધુ હોય છે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમની સાંદ્રતા એ ભારે પાણીમાં વધુ હોય છે ત્યાર પછીનો એકસો ને પ્રશ્ન નીચેના પૈકી કયા બ્રિટિશ ઠરાવે સ્થાનિક શહેરી સંસ્થાઓમાં સ્વચ્છતા અને જાહેર કામો બાબતે વિકેન્દ્રીકરણ અપનાવ્યું હતું તો એ હતો રિપનનો ઠરાવ એકસો ને પ્રશ્ન છે લોકાયુક્ત બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે તો બે વિધાનો આપેલા છે જેમાંથી બંને સાચા છે નહીં બે ખોટા છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી ત્યાર પછી છે એકસો ને બત્રીસમો પ્રશ્ન કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર ઉપરાંત અન્ય કેટલા માહિતી કમિશનરોની નિમણૂક કરી શકાય છે તો અન્ય દસ કમિશનરોની નિમણૂક કરી શકાય છે જેનું પ્રૂફ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં અટેચ કરેલું છે ત્યાર પછી એકસો ને પ્રશ્ન હાલ સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ કોણ છે તો એન્ટોનિયો ગુટેરસ છે સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ અહીંયા આગળ જે આ આપણે માહિતી આયોગનું જોયેલું હતું તો અગિયાર તેમાં સભ્યો હોય છે એક ચીફ કમિશનર અને બાકીના અન્ય ઇન્ફોર્મેશન કમિશનર એટલે કે દસ ઇન્ફોર્મેશન કમિશનર ત્યાર પછીનો એકસો ને પ્રશ્ન નીચેના પૈકી કયા રાષ્ટ્રો જી ફોર સમૂહનો ભાગ છે તો ભારત જાપાન અને બ્રાઝિલ એ આ જી ફોર સમૂહનો ભાગ છે એટલે જવાબ થશે ઓપ્શન સી ત્યાર પછીનો એકસો ને પાંત્રીસમો પ્રશ્ન ભારતમાં યુનિસેફ એ નીચેના પૈકી કોની સાથે તરુણ વયની કન્યાઓના સશક્તિકરણ માટેના પ્રયો પ્રયાસો માટે ભાગીદારી કરી છે તો દિલ્હી ડેડ ડેવિલ્સ નામની ક્રિકેટ ટીમ છે આઈપીએલની તેની સાથે યુનિસેફે ભાગીદારી કરી છે જેનું પ્રૂફ આપણે આગલી સ્લાઇડમાં જોઈશું એકસો ને પ્રશ્ન રીઝનિંગનો છે હવે એક ઇક્વેશન અહીંયા આગળ લખી લઉં એક્સ પ્લસ વન આ માહિતીને તમે સમજો અને તેના ઉપરથી ઇક્વેશન બનાવો તો આ પ્રકારનું ઇક્વેશન બને તેને સોલ્વ કરશો એટલે જવાબ આવશે એકવીસ પરંતુ અહીંયા આગળ એકવીસ આપેલું છે નહીં એટલે ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે એકસો ને સાડત્રીસનો પ્રશ્ન છે તે અમને અમે ફાઇન્ડ કરી શક્યા નથી તો એકસો સાડત્રીસમાં પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને એકસો ને આડત્રીસનો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ એક સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ પ્લસ સેવન ઇઝ ટુ ઝીરોને એક પણ વાસ્તવિક ઉકેલ છે નહીં એટલે ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે ત્યાર પછી આ જે યુનિસેફનું ડીલી ડેર ડેવિલ સાથે ભાગીદારી કરી હતી તેનું પ્રૂફ અહીં આગળ રાખેલું છે અને એકસો ઓગણચાળીસમાં પ્રશ્ન જોઈએ ત્રણ સિક્કાઓ ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામો શક્ય છે તો જેટલા સિક્કાઓ છે બે સાઈડ હોય સિક્કાની તો એની ઉપર અને ત્રણ ટ્રાય હોય છે તો આ પ્રકારનું એક સમીકરણ હોય છે આ આમાં જવાબ આવશે આઠ અને સોલ્વ કરશો એટલે આઠ આવશે અને ઓપ્શન સી એ સાચો જવાબ થઈ જશે એકસો ને ચાલીસનો પ્રશ્ન છે સમાંતર શ્રેણીમાં દસમું પદ કયું છે આ શ્રેણી આપેલી છે અને દસમું પદ પૂછેલું છે ત્રેવીસ પોઈન્ટ પાંચ આનું દસમું પદ થશે એટલે ઓપ્શન બી સાચો જવાબ થાશે એકસો ને પ્રશ્ન વસ્તી ગણતરી બે મુજબ ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં પ્રથમ પ્રથમ ક્રમે ક્રમે છે છે હવે દાહોદ જિલ્લો ઓપ્શન એ સાચો જવાબ થઈ જશે છે એકસો ને પ્રશ્ન ગુજરાતમાં બાળ મૃત્યુ દર વર્ષ બે હજાર બે માં સાઠ ટકા હતો સાહીઠ હતો જે ઘટીને વર્ષ બે હજાર સોળમાં કેટલો થયો છે તો ત્રીસ થઈ ગયો છે ઘટીને ત્યાર પછી એકસો ને પ્રશ્ન નીચેના પૈકી કયું બંદર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે યુએસએથી સૌથી નજીકનું બંદર છે તો કંડલા બંદર છે તે સુએજ નહેરથી આપણે રસ્તો જોઈએ તો સૌથી નજીકનું બંદર થાય યુએસએથી એકસો ને પ્રશ્ન છે નીચેના પૈકી કયો ગુજરાતનો રબી પાક નથી તો કપાસ છે તે ગુજરાતનો રબી પાક નથી એકસો ને પ્રશ્ન સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના હેઠળ ચેક ડેમ બાંધવા માટે સરકારી ફાળો ખાલી જગ્યા ટકા અને લાભાર્થી ફાળો ખાલી જગ્યા ટકા હોય છે તો આ પ્રશ્નમાં લગભગ સી ઓપ્શન આવી શકે તમે આ ઓપ્શન ઉપર સિત્તેર ટકા ડિપેન્ડન્ટસી રાખી શકો છો એકઝેટ જવાબ ખ્યાલ નથી જે વિદ્યાર્થી એટેમ્પ કરેલો હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકે છે ત્યારબાદ એકસો છેતાલીસ પ્રશ્ન સરદાર સરોવર યોજનામાં ડૂબમાં જતા નીચેના પૈકી ડૂબવા જતાં આવશે ડૂબવા જતાં નીચેના પૈકી કયું અથવા કયા મંદિરોને ઊંચા સ્થાને સ્થાપિત કરવામાં આવ્યા છે તો જે હાંફેશ્વર અને સુલ પાણેશ્વર છે તેને ઊંચા સ્થાને સ્થાપિત કરવામાં આવ્યા છે એટલે ઓપ્શન સી એ સાચો જવાબ થઈ જશે ત્યારબાદ એકસો ને સુડતાલીસમો પ્રશ્ન જેનો જવાબ અમે ફાઇન્ડ કરી શક્યા નથી આ પ્રશ્નનો જેણે સાચો જવાબ અટેમ કરેલો હોય તે કમેન્ટ બોક્સની અંદર લખી શકે છે એકસો ને અડતાલીસમો પ્રશ્ન છે માણેક ઠારી મેળો ક્યાં યોજાય છે તો માણેકઠારી મેળો એ ડાકોરમાં યોજાય છે એકસો ને પ્રશ્ન જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે તો હવે આ લગભગ આમાં કચ્છ આવી શકે પરંતુ એકદમ ખ્યાલ છે નહીં પચાસ ટકા તમે જેટલું આની ઉપર છે ડિપેન્ડન્સી રાખી શકો છો કે આ જવાબ આવી શકે બાકી એક્ઝેક્ટ જવાબની ખ્યાલ છે નહીં જેણે અટેમ કરેલો હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકે છે એકસો ને પ્રશ્ન છે આનંદ અને પરમાનંદ કોણ હતા આનંદ અને પરમાનંદ કોણ હતા એવું પૂછેલું છે તો આ બંને એ ચારણ કવિઓ હતા એકસો પચાસમાં પ્રશ્નનો સી ઓપ્શન સાચો જવાબ છે તો અહીંયા આગળ આ જે ચીફ ઓફિસર ચીફ મ્યુનિસિપલ ઓફિસરની ક્લાસ થ્રીની એક્ઝામ લેવાઈ હતી જીપીએસસી દ્વારા તો તેના દોઢસોએ દોઢસો પ્રશ્નોનું આપણે સચોટ સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કર્યો જેટલા પ્રશ્નોમાં પ્રૂફની જરૂર હતી તો તેમાં પ્રૂફ પણ આપણે રાખી દીધેલા છે અને ગણીને પાંચ છ પ્રશ્નો હશે કે જેનો જવાબ આપણે મેળવી શક્યા નથી તો આ પાંચ છ પ્રશ્નોના જવાબ વિડીયોજણે ધ્યાનથી આખો જોયો હશે અને જે વિદ્યાર્થીઓએ આ જવાબનું આપણે સોલ્યુશન મેળવેલું નથી આ વિડીયોમાં અને પોતે અટેમ્પ કરેલો છે તેનો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવે અને વિડીયો તમને ગમ્યો હોય વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેણે જેણે આ પરીક્ષા દીધી હતી તેને આ વિડીયોની લિંક શેર કરો જેથી કરીને પોતાનું મેરિટ પણ તે ગણી શકે અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં તમે એક લાઇક કરી દો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ મેળવવા માટે નોટિફિકેશન બેલને ક્લિક કરો ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત